ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણી 2024 મણાવદર, પોરબંદર, વિજાપુર, વાગોડિયા અને ખંભાત બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ હતી. આ પાંચેય બેઠકો પર ભાજપે જીત મેળવી છે. પેટા ચૂંટણીમાં પોરબંદર બેઠક પરથી અર્જુન મોઢવાડિયાએ 1 લાખ કરતાં વધારે મતોથી જીત મેળવી છે. આ સિવાય ખંભાત, વિજાપુર, મણાવદર અને વાગોડિયા બેઠક ઉપર પણ જીત મેળવી છે. આ પાંચેય ચૂંટાયેલા સભ્યોએ આજે ધારાસભ્ય પદના શપથ ગ્રહણ કર્યા હતા. ગુજરાતમાં 2022માં વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપને રેકોર્ડ બ્રેક સીટો સાથે ભવ્ય વિજય થયો હતો. ભાજપે 156 બેઠકો પર વિજય હાંસલ કર્યો હતો, જ્યારે કોંગ્રેસે 17 બેઠકો પર અને આપ પાર્ટીએ ખાતું ખોલી 5 સીટો પર વિજય હાંસલ કર્યો હતો. જેમ જેમ સમય પસાર થતો ગયો, એમ પક્ષ પલટાની મોસમ પણ ખીલતી ગઈ અને એક પછી એક ધારાસભ્યોએ અને કાર્યકર્તાઓએ રાજીનામું આપી ભાજપનો કેસરિયો ધારણ કર્યો હતો અને ત્યારબાદ ખાલી પડેલી બેઠકો પર લોકસભા ચૂંટણી સાથે જ ખાલી પડેલી 5 વિધાનસભાની બેઠકોની પેટા ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપે 5 સીટો પર બાજી મારી હતી, જેથી ભાજપનું સંખ્યાબળ વધીને 161 થઈ ગયું છે, જ્યારે વિધાનસભાનું સંખ્યાબળ 180 થઈ ગયું છે. એક સીટ ગેનીબેન ઠાકોરની ખાલી પડી છે અને એક સીટ વિસાવદર સીટ, જે સીટ પર પેટા ચૂંટણી યોજવાની હતી, પરંતુ એ કેસ હાલ કોર્ટમાં પેન્ડિંગ હોવાથી અત્યારે હાલ વિધાનસભાનું સંખ્યાબળ 180 રહ્યું છે. આગામી સમયમાં પણ ગુજરાતમાં ફરી પેટા ચૂંટણી યોજાશે. ગંગામાં પવિત્ર થયેલ ધારાસભ્યોએ લીધા શપથ. ખંભાત, વિજાપુર, માણાવદર અને વાઘોડિયા અને પોરબંદર બેઠક પર યોજાઈ હતી પેટા ચૂંટણી. વિધાનસભાની પેટા ચૂંટણીના વિજેતા ઉમેદવારોએ ધારાસભ્ય પદના શપથ ગ્રહણ કર્યા. ભાજપનું સંખ્યાબળ વધીને 161 થયું. વિધાનસભાનું સંખ્યાબળ 180 થયું. 2 સીટો પર આગામી સમયમાં યોજાશે વિધાનસભાની પેટા ચૂંટણી. વિસાવદર અને બનાસકાંઠાની વાવ બેઠક પર યોજાશે પેટા ચૂંટણી. 2024 લોકસભાની ચૂંટણી સાથે સાથે જે ધારાસભ્યશ્રીઓ રાજીનામા આપ્યા હતા, લોકસભાની સાથે ધારાસભાની પણ ઇલેક્શન હતું અને એ ઇલેક્શનમાં ભારતીય જનતા પાર્ટીએ એ જે તે સીટો ઉપર ભૂતકાળમાં કદી પણ ન મળી હોય એવી લીડ સાથે ભારતીય જનતા પાર્ટીના 5-5 ધારાસભ્યો વિજયી થયા છે. ભાઈ શ્રી સીજેભાઈ ચાવડા વિજાપુરથી 56,000 જેટલી લીડ ભૂતકાળમાં ક્યારેય પણ ન મળી હોય એટલી લીડ સાથે વિજેતા થયા. માનનીય અર્જુનભાઈ મોઢવાડિયા 1,17,000ની લીડથી, અરવિંદભાઈ લાડાણી 31,000ની લીડથી, ચિરાગભાઈ 39,000ની લીડથી, ધર્મેન્દ્રસિંહ વાઘેલાજી 83,000 મતોની લીડથી પાંચે ધારાસભ્યો આજે માનનીય સ્પીકર સાહેબની અધ્યક્ષતામાં આજે એમને શપથ લીધા છે. એ 5-5 ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટી સાથે આજે 161 જેટલા ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના થયા છે. તાજેતરમાં યોજાયેલી પેટા ચૂંટણીમાં 5 સીટો પર ભાજપનો ભગવો લહેરાયો છે. અહીં નોંધવું જરૂરી છે કે આ 5 ચૂંટાયેલા સભ્યોમાંથી 4 કોંગ્રેસમાંથી રાજીનામું આપીને આવ્યા હતા, જેમાં પોરબંદર વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અર્જુન મોઢવાડિયાએ 1,16,808 મતોથી જીત મેળવી છે. અર્જુન મોઢવાડિયાને 1,33,163 મતો મળ્યા છે, જ્યારે કોંગ્રેસ ઉમેદવાર રાજુ ઓડેદરાને ફક્ત 16,355 મત મળ્યા હતા. વિજાપુર વિધાનસભા બેઠક પર ભાજપ ઉમેદવાર સીજી ચાવડાનો 56,228 મતોથી વિજય થયો છે. સીજી ચાવડાને 1,641 મત મળ્યા છે, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર દિનેશ પટેલે 44,413 મત મળ્યા છે. વાઘોડિયા વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાનો 82,108 મતોથી વિજય થયો છે.
ધર્મેન્દ્રસિંહ વાઘેલાને 1,27,446 મત મળ્યા છે, જ્યારે કોંગ્રેસ ઉમેદવાર કનુભાઈ ગોહિલને 45,338 મત મળ્યા છે. માણાવદર વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણીનો 31,016 મતોથી વિજય થયો છે. અરવિંદ લાડાણીને 82,017 મત મળ્યા છે, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર હરિભાઈ કણસાગરાને 51,001 મત મળ્યા છે. ખંભાત વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ચિરાગ પટેલનો 38,328 મતોથી વિજય થયો છે, તો ચિરાગ પટેલને 88,457 મત મળ્યા છે, જ્યારે કોંગ્રેસ ઉમેદવાર મહેન્દ્ર પરમારને 50,129 મત મળ્યા છે. આ તમામ વિજેતા ઉમેદવારોને આજે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ ધારાસભ્ય પદના શપથ લેવડાવ્યા હતા. બ્યુરો રિપોર્ટ, બી ઇન્ડિયા ન્યૂઝ.